નમસ્કાર મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોબલ વિદ્યાર્થી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ 5 6 જળ એ જીવન પાના નંબર 55 સુધીની સમજૂતી મેં તમને આગળના વિડિયોમાં આપી છે આજે હું તમને પાના નંબર 56 થી 59 ની માહિતી આપું છું દરેક વિદ્યાર્થી મિત્રો પાના નંબર 56 પાઠ્યપુસ્તક ઉપાડશે ચાલો આના વિશે વિચારો ઈસવીસન 1986 માં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ થયો હતો લોકોએ જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી જો ઈસવીસન 1986 માં જોધપુર હતા શહેર છે ત્યાં અને તેની આજુબાજુમાં સાવ વરસાદ ન આવ્યો તો ત્યાંના લોકોએ જે વર્ષો જૂની વાવ હતી તે લોકોને યાદ આવી તેઓએ વાવ સાફ કરાવી અને 200 ટ્રક કરતા પણ વધારે કચરો બહાર કાઢ્યો કેટલી વાવમાં એ જૂની વાવ હશે વિચારો વિદ્યાર્થી મિત્રો કે 200 ટ્રક ભરીને એમાંથી કચરો નીકળ્યો એ વાવ લોકોએ સાફ કરાવી અને 200 ટ્રક સુકાવ્યો તેમાંથી કચરો કાઢ્યો તે વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા પરસ્યા નગરે વાવમાંથી પાણી મેળવ્યું થોડા વર્ષો પછી વરસાદ સારો થયો અને ફરીથી વાવ ભરાઈ ગઈ જો એ ગામના લોકોએ પૈસા ભેગા કર્યા પૈસા ભેગા કરી અને વાવને સાફ કરાવી પછી જે દર્શ્યું નગર હતું એટલા વર્ષોથી વરસાદ નતો આવ્યો એટલે ત્યાં આગળ સાવ પાણી હતું નહીં તે નગર પણ દર્શ્યું હતું તો એ વર્ષે વરસાદ સારો થયો અને ફરીથી વાવ રહી ગઈ ચાલો આગળ પુનિતા જ્યાં રહે છે ત્યાં બે જૂના કુવા છે તેના દાદીમાં કહે કે 15-20 વર્ષ પહેલા આ કુવામાં પાણી હતું પરંતુ અત્યારે કુવાનું પાણી સુકાઈ ગયું કારણ કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન કુવામાંથી ખેંચી લેવામાં આવ્યું જો અહીંયા આગળ પુનિતા નામની છોકરી જ્યાં રહે છે ત્યાં આગળ શું છે બે કુવા છે પણ એ કુવા સાવ સૂકા પડ્યા છે શું કરવા તો 15-20 વર્ષ પહેલા આ કુવામાં પાણી ક્યારે સુકાતું હતું પાણી અહીં છલોછલ ભરેલા રહેતા હતા પણ અત્યારે આ પાણી કુવામાં પાણી સુકાઈ ગયું તેનું કારણ શું છે કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી એ પાણી છે એ જમીન અને કુવામાંથી ખેંચી લેવામાં આવે છે જે ગાળામાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું તે હવે ત્યાં નથી જ્યારે ગળાઓ બનાવી અને વરસાદનું કુદરતી પાણી જે આવતું હતું તે સંગ્રહ કરવામાં આવતું હતું તે હવે ત્યાં નથી વૃક્ષો અને બગીચાની આજુબાજુ જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે જો જ્યાં આગળ વૃક્ષો હતા બગીચા હતા ત્યાં આગળ પાકી એટલે કે સિમેન્ટથી ત્યાં આગળ બધું પાકું કરી દેવામાં આવ્યું છે એટલે તે જમીન છે તે પણ ઢંકાઈ ગઈ છે તેના માટે બીજું કોઈ કારણ છે સમજાવો તો આના માટે જે બીજું કોઈ કારણ હોય તો આપણે સમજાવવાનું છે આજની વાર્તા ચાલો જોઈએ કે આજે લોકો જુદી જુદી કેવી રીતોથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે પાના નંબર 57 જુઓ અને ચર્ચા કરો તમે તમારા ઘરમાં પાણી તેમાં આપેલી કોઈ રીતથી મેળવો છો તો તેના પર સાચા નિશાન કરો જો તમે કોઈ બીજી રીતથી પાણી મેળવતા હોય તો તમારી કુટુંબમાં લખો જો અહીંયા પાના નંબર 17 ઉપર તમે અલગ અલગ પાણી મેળવવા કઈ રીતે તમે મેળવો છો આપણા ઘરમાં પાણી આપણે કઈ રીતે મેળવીએ છીએ તો એના અલગ અલગ ચિત્રો આપેલા છે જેના દ્વારા આપણે પાણી મેળવતા હોય ત્યાં કઈ ચિત્ર ઉપર આપણે સાચા નિશાન કરવાનું છે પહેલું ચિત્ર છે પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં બે વાર આવે છે ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં ઉભું રહેવું પડે છે તે સમયે પાણી માટે લોકો ઝઘડે છે જો જ્યારે પાણીની અછત હોય ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ટેન્કરો આવે છે એ ટેન્કરમાંથી દરેક જણને પગે ઘડા અથવા તો પગે ઢોલ પાણી મળે છે એ મેળવવા માટે આપણે લાંબી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને લાંબી લાઇનમાં ઊભું રહેવાને કારણે ક્યારેક ઝઘડા પણ થાય છે બીજું છે અમે કુવામાંથી પાણી મેળવીએ છીએ નજીકનો કુવો એક વર્ષ પહેલા સુકાઈ ગયો હવે અમારે બીજા કુવા સુધી પહોંચવા દૂર સુધી ચાલીને જવું પડે છે જો અહીં આગળ જે નજીક કુવો હતો તે સુકાઈ ગયો છે હવે દૂર સુધી કુવામાંથી પાણી લાવવા માટે જવું પડે છે અને તે એક વર્ષ જૂનો કુવો હતો એટલે એ સુકાઈ ગયો અને ચાલીને પાણી ભરવા માટે જવું પડે છે ત્રીજું છે અમને ઘરે પાણી અડધા કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ ક્યારેક બંધુ પણ હોય છે જો આખા 24 કલાકમાંથી અડધી કલાક માટે પાણી છોડવામાં આવે છે તો એ પાણી આખો દિવસ વાપરવા માટે શેમાં ભરવામાં આવે છે ટાંકીમાં તો જે અડધો
જો ક્યારેક ક્યારેક પ્લેટફોર્મ એટલે કે નમકીનોની વ્યવસ્થા સેરિયાને લાગે કરવામાં આવે છે પણ ક્યારેક નમકીનમાં પાણી છે એટલું આવતું નથી એવું આવે છે ખારું આવે છે તો અહીંયા આગળ કહે છે કે એ પાણી ખારું આવે છે એટલે અમારે પીવાના પાણીની મીઠા પાણીની વ્યવસ્થા કરવી પડે છે અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે હવે અમને પાણીની કોઈ મુશ્કેલી નથી જો મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે પાણીનો નળ છે તેની સાથે સીધી પાઇપલાઇન જોડી દીધી છે એટલે હવે અમને પાણીની કોઈ મુશ્કેલી નથી તો ત્યાં સાચો અંક હોય તો ત્યાં સાચાની નિશાની કરો અમારે બોરવેલથી પાણી ખેંચવાનો મોટર મૂકેલી છે અમે ઈચ્છીએ છીએ ત્યારે પાણી મેળવીએ છીએ હવે તો ઘરે ઘરે બોરવેલ છે એટલે બોરવેલમાં પાણી માટે મોટર ઉતારેલી જ હોય છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પોતાના ઘરે બોરવેલ હોય તો આ ચિત્ર પર સાચાની નિશાની કરશે એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે જ્યારે અમને પાણી જોઈએ ત્યારે પાણી મળી રહે છે એટલે અમને પાણીની મુશ્કેલી પડતી નથી અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ જો કેનાલ છે ત્યાં આગળ પાણી ભરવા જતા હોય તો એમાં સાચાની નિશાની આવશે પણ આપણે કોઈ ત્યાં જતા નથી આપણને બધાને જ ઘરે બેઠા પાણી મળી જાય છે ચાલો હવે આગળ બધાને જીવવાનો હક છે તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મળે છે અમુકને તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી એવું કેમ હશે કે કેટલાક લોકોને પીવાનું પાણી ખરીદવું પડે છે શું આવું હોવું જોઈએ ધરતી પર પાણી દરેક માટે છે કેટલાક લોકો જમીનમાંથી ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે તો કેટલાક અંશે સાચું છે તમે ક્યારેક આવું જોયું હશે ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે આના લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે છે શું તમે આવો કોઈ અનુભવ કર્યો છે જો દરેક વ્યક્તિને જીવવા માટે પાણી ખૂબ જ જરૂરી છે તે છતાં અમુક વ્યક્તિઓને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી એટલે કે પીવાનું પાણી પણ મળતું નથી તો અહીંયા કેટલાક લોકો છે એ જે પાણી મ્યુનિસિપલ કોર્પોરેશનની લાઈન જતી હોય તેની સાથે પંપ પાસે પોતાની લાઈન જોડી દે છે શું આવું કરવું યોગ્ય કહેવાય આવું કરવું જોઈએ નહીં જો અમુક લોકો આવું કરે તો બીજા લોકોને પાણી મેળવવામાં પણ થોડી ઘણી મુશ્કેલી પડે છે સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગ જો અહીંયા આગળ તમને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક સરસ મજાનું ચિત્ર આપેલું છે તેમાં બિલ પછી મીટરની સ્થિતિ બિલની તારીખ અને છેલ્લી તારીખ જે પાણીનું બિલ છે તે તમને આપેલું છે હવે એ જોઈ અને તમારે નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે આ બિલ કઈ ઓફિસથી આવ્યું છે તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એનું નામ લખવાનું છે હાઇડ્રોલિક વિભાગ હવે બીજું શું તમને પાણીનું બિલ ઘરે મળે છે તે ક્યાંથી મોકલાવેલું છે તે શોધી કાઢો પાણીના મીટર જેના ઘરે હોય તેને આ પ્રશ્નના જવાબ લખવાના છે અને ન આવડે તો વાલીને પૂછી અને આ પ્રશ્નના જવાબ તમારી નોટબુકમાં લખવાના છે ચાલો કેટલાક એવા સમૂહો છે કે જુદા જુદા વિસ્તારોમાં લોકોને પાણી લાવી આપવા માટે સતત મહેનત કરે છે તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે તેઓ જૂના તળાવ અને નાળા ફરી બનાવે છે અને નવા પણ બનાવે છે ચાલો જોઈએ એક સમૂહ જેનું નામ તરુણ ભારત પસંદ છે તેમને લડકી બારમાઈ કેવી રીતે મદદ કરી જો કેટલાક લોકો જે છે એ હજુ પાણીની વ્યવસ્થા કરવા માટે અમુક જૂથો બનાવી અમુક ગામડામાં નવા નદી નવા તળાવો બંધાવે છે જેથી કરીને ગામના લોકોને પાણીની તકલીફ કે પાણીની સમસ્યા ઊભી થાય નહીં તો એવો એક સમૂહ નામ છે તરુણ ભારત સંઘ અને લડકી માઈ એને આમને કઈ રીતે મદદ કરી તે વિશે આપણે જોઈએ આ લડકી માઈ તે છે તે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે જો લડકી માઈ નામના જે માજી છે તે રાજસ્થાનના અલવર ગામમાં રહે છે ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવો પડે છે ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે રાજસ્થાનમાં વરસાદ ઓછો પડે છે રાજસ્થાન એ રણ પ્રદેશ છે તેના કારણે ત્યાં વૃક્ષો ઓછા છે અને એના જ કારણે ત્યાં વરસાદ ઓછો પડે છે તો એ સૂકો મનોભાવ હોવાથી તેની જે સ્ત્રીઓ છે તેને પોતાનું જીવન આખો દિવસ ઘરકામ અને પ્રાણીઓની સાર સંભાળ રાખવા માટે વ્યતીત કરવું પડે છે પ્રાણીઓને પાણી પીવડાવવા માટે તેઓ ક્યારેક આખી આખી રાત પાણી લઈ અને પાણીનો સંગ્રહ કરે છે ઉનાળામાં જ્યારે કુવા સુકાઈ જાય છે ત્યારે તેઓએ ગામ છોડી દેવું પડે છે જો દરેક ગામમાં કુવાઓ હોય છે પરંતુ જ્યારે ઉનાળામાં ત્યાં સખત તાપ પડે છે રાજસ્થાનમાં સૌથી વધારે ગરમી ઉનાળામાં પડે છે તો જ્યારે ત્યાંના કુવાઓ છે સુકાઈ જાય છે તો ગામ લોકો છે એ પાણીની તંગીને લીધે પોતે ગામ છોડીને જાય
જતા રહે છે લડકી મને આ સમૂહ વિશે સાંભળ્યું અને મદદ માટે પૂછ્યું ગામના લોકો અને આ સમૂહના સભ્યોએ સાથે મળીને તળાવ બંધાવ્યું જો લડકી માએ એક ઝુંબેશ ઉપાડ્યો કે આપણા ગામના લોકોને આટલી તકલીફ પડે છે પાણી માટે તો આપણે આખા ગામવાળા ભેગા થઈ અને એક જૂથ બનાવીએ અને એક સરસ મજાનો તળાવ બનાવવાનો નિર્ણય કર્યો જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ લોકોને વધારે દૂધ મળતું થયું તેઓને કમાણીમાં પણ વધારો થયો જો ગામ લોકોએ ભેગા મળીને તળાવ બંધાવ્યો તેના કારણે પ્રાણીઓને પણ પાણી વ્યવસ્થિત મળી ગયું પીવા માટે પછી ગામના લોકોને પણ પાણી વાપરવાનું અને પીવાનું મળી ગયું પછી વનસ્પતિ પણ સારી થઈ એના કારણે ગામમાં આર્થિક વિકાસ પણ થવા લાગ્યો તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારે વાંચ્યા છે લોકો તેમની પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે શું તેઓ કોઈ જૂના તળાવ કે વાવનું સમારકામ કરી અને તેનો ઉપયોગ ફરી કરે છે જો આપણા ઘરે પેપર આવતું હોય તો એમાં ક્યારેક આપણે વાંચ્યું હોય કે આ ગામમાં પાણીની તકલીફ છે ત્યાં આગળ નવા તળાવો બંધાવ્યા છે કે પાણીની સમસ્યા માટે જૂના તળાવોને સમારકામ એટલે કે સરખા કરાવ્યા છે તો એના વિશે તમે વાંચો અને એની માહિતી મેળવો ચાલો હવે આપણે શું શીખ્યા પોસ્ટર બનાવો તમને સૂત્ર યાદ છે ચાલો સૂત્ર છે ધરતી પર પાણી સૌ કોઈ માટે છે આવા બીજા સૂત્રો વિશે વિચારો ચિત્ર દોરો અને પોસ્ટર બનાવો જો ધરતી ઉપર બધા માટે પાણી છે કોઈ પણ એક વ્યક્તિ એમ કહી શકે નહીં કે આટલું પાણી મારું છે પાણીનું બિલ લાવો કે જુઓ જો પાણીનું બિલ તમારા ઘરે આવતું હોય તો તે પણ તમે જુઓ હવે આ બિલના કેટલા પૈસા ચૂકવવાના છે તમે બિલ પર બીજું કોઈ શું જોઈ શકો છો અને જેમને સમારકામ પર ખર્ચા કર્યા હોય તેની પણ જાળવણી ખર્ચ કેટલો છે તે તમે લખો જો સમારકામ એટલે કે તળાવ નદી નાળા અથવા તો કુવાઓ નહીં જે આપણે રિપેરિંગ કર્યા હોય તેના પણ જો તમને કોઈ આજુબાજુમાં તેની માહિતી હોય તે પણ તમે માહિતી મેળવો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ આજે આપણે પાના નંબર 56 થી 59 જળ જીવન પાઠ છઠ્ઠો મેં આજે પૂરો કર્યો છે દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પાણીનું આપણી જીવનમાં શું મહત્વ છે તે સમજે આ પાઠ વાંચે અને દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના વાલી પાસે બેસી અને જે પ્રશ્નના જવાબ છે તે લખશે અસ્તુ નમસ્તે